हे मराहा हु पड़या से मांदा एने दुखे से पगना हांदा एनी खबर पुसवा जाऊ पण पैसा ना से वांधा तमने कहो हालो ने अबे मोड़ो थाई से पण गाड़ी चालू थावी जोवे ने गाड़ी चालू थाई पछि जावी ने तो पण वाहन मा वेया जावी वाहन मा तो भाड़ो न थाई केम पैसा नथी मोय 50 रुपया पड़या 50 रुपया देख सन मत भाड़ो थाई तो एक काम कर तू एकली जा हूं नथी आवतो ના ના તમે આવો માર બાન સારું તો લાગે આ તો આપણ ગાડી સારું થવા દે ને આપણે બે જઈવી તમને કહવાને ભંગાર માં દઈ દ્યો ને જેથી બાર જવાનું હોય તેથી ગાડી સારું ન થાય ના રે ના હો ગાડીને ભંગાર માં નથી દેવાની પછી મારે કોક ને કેવું હોય મારી પાસે ગાડી છે તો હું કહી શકું તો ગેરેજ માં મૂકી આવો અચ્છા ગેરેજ માં મૂકવા જાવ તો પૈસા ન થાય ઉભેરે મને કાક વિચારવા દે હે પતંગ કાકા છોકરો કેમ ગ્લાસ લઈને આવે અકુલ ભાઈ તમને આ બે ગ્લાસ માં કઈ ફેર લાગે હાય રે ના બે ગ્લાસ માં કાઈ ફેર નથી લાગતો હરખું જોવો ગ્લાસ માં ફેર છે પણ એલા ડિઝાઇન એક ખરખી છે બે ગ્લાસ નો કલર એક ખરખો છે અને બે ગ્લાસ ની સાઈઝ એક ખરખી છે કાઈ ફેર ના હરખું જોવો હરખું તો તું જ કહી દે ને હું ફેર છે એ આ ગ્લાસ માં હું પાણી પીવું ને આ ગ્લાસ માં સાઈઝ પીવું લે ઈ કાઈ ફેર થોડો કહેવાય પણ સાઈઝ માં પાણી માં ફેર તો કહેવાય એલા તું જાને એક તો મગજ નથી કામ કરતો ને જો બોલો ગાડી ની ચાલુ થાતી મગજ મારી કરવા ભઈ આવે હવે તું એક કામ કર ઘરે ઘરી બે ત્યાં હું છે ને રિપેરિંગ ના પૈસા બોલતા હું ક્યાંક થી એ હારું અને તમને કહું હા બાવજો મારા બાન કરા જાઉં તો સેટ તે અરે 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 મુમરા ભાઈ જુઓ તો ખરા મારી અરે ભટકાણા અમતા ભાઈ પણ ધ્યાન તમારે રાખી જોએ તમને ખબર તો છે મારી પાસે બે દીપડા છે પણ હું તો મારી સાઈડ માં ઊભો છું પણ અમતા ભાઈ દીપડા હોય ને એટલે સાજી જગ્યા જોવે હા ઈ હાસું હો ત્રણ દીપડા હોય એટલે વધારે જગ્યા જોવે ને તમે કેટલું ભણેલા છો તમને ગણતા નથી આવડતું ટીપડા બેસ છે પણ એક ટીપણું તમે હે મને ટીપણું કીધું પણ મમરા ભાઈ તમારું શરીર ટીપના જેવું જ છે ને ઈ વાત જાવ જો ને તમે કઈ બાજુ જઈ આવી તો કયો એ ગામ માં જો છો લેટ આવી કે એમ જોવા ઠીક અને પછી પાછા અમારી જગ્યાએ આવજો અમે જાવા નવી રમત તમને ફાયદો થાય એવું છે તમને ફાયદો થાય એવું છે હા આતે આવું અમે હાલો આતે આવો અમતા ભાઈ ને તો કઈ કીધું હવે વાંધો નહીં હાલો ને હા હાલો ને હે ટીપણા લઈને ક્યાં જાવ આપણી જગ્યાએ કેમ એ નવી રમત ગોતી એ મારે કાઈ નવી રમત નથી રમી હો 2000 રૂપિયા હોય ને તો ઉશીના આપો મારે જવું છે મારા હાહરિયામાં ગાડી રિપેરિંગ કરાવવાની છે હવે ઉશીના પૈસા ગોતશો ને તો પૈસા પાછા દેવા પડશે રમતમાં પૈસા મળશે ને પાછા નહીં દેવા પડે એટલે બધા પૈસા મળશે અરે તમારે જૂનામાંથી નવી ગાડી આવી જા ને એટલા પૈસા મળશે હે તો તો હાહરિયામાં જવાનું કાલ રાખું હાલો હાલો તો ટીપણું લઈ લો આપણી જગ્યા વિયા જવી એ હારું હાલો અને ટીપણું મૂકીને તમે બધાને કહી આવો હું ત્યાં બધી રમત ગોઠવી રાખું એ હારું આજ તો એજી સાઈ નથી પીધી મારો માણા ગયો છે ગામમાં સાની ભૂકી લેવા હમણાં સાની ભૂકી લઈને આવે ને એટલે સા પીવી છે ભલા દાદા સા આવી ગઈ આ તો જા જા હબ હબ સા બનાય સા બનાવવાની ક્યાં છે સા બનાવેલી તૈયાર લેવો ખાંડ ને દૂધ ને બધું ન જોવે તો એ ખર્ચો ન વધે પણ અહીંયા મારે બપોરે સા જોવે ખાંડ ને સા જોવે તો પણ તમારે જયારે સા પીવું હોય ને ત્યારે મને પૈસા આપજો હું ગામ માં સા લઈ આવી કેવો માણસ છે સાની ભૂકી લેવા મોકલ્યો તા તૈયાર સા લઈને આવ્યો એ હારું જો હવે સા પીવો હા લાય લાય સા ઓ ભોળા સા પીવો હા લ્યો કે હા કાકા તમારે સા પીવું હોય તો સા તો પીવાની તો હોય ને 5 રૂપિયા થાય હો ઓ બાપા જાણે વેસાતી સા લઈને પાતો એમ પૈસા માંગે આ કે વેસાતી સા લાવવા ને મી તોય પૈસા નથી દેવાના એ હારું નો પૈસા આપતા કા બોલા દીધા હા એમ એમ માનજો સા ઢોળાઈ જીતી એમ આ તો એમ માની જાતો હોય તો કોઈ બાપા કે હાને સાય પાય અને મને માર ખવડાવ્યો ઓ મને થોડી ખબર હતી તમને ઢોલું મારશે બોલા દાદા બેઠા છે ને આ કે સા નથી હો હવે એ હું સા પીવા નથી આવ્યો તમને કેવા આવ્યો એ હું મમરા ભાઈ નવી રમત લાવ્યા સીધા ડબલ પૈસા મળે ના રે ના અમારે કાય રમત રમવા આવું નથી પણ કાય અઘરી રમત નથી ખાલી 5 ડગલા હાલવાનું છે હે 5 ડગલા હાલવાના કોણ ડબલ પૈસા આપે અમી
તો બકલ ભાઈ કાંટા ઉપર હાલવાનું હશે એટલે કાંટા ઉપર ન ચાલવાનું તો કાસ ઉપર હાલવાનું છે એ કાંટા ઉપર એને ચાલવાનું કાસ ઉપર એને ચાલવાનું પાણી માં એને ચાલવાનું અગ્નિ ઉપર એને ચાલવાનું દોડા ઉપર એને ચાલવાનું તમે જમીન ઉપર હાલો ને એમ ખાલી પાંચ ડગલા હાલવાનું છે હા વળદા તો આપણે બે પાંચ ડગલા હાલી જઈ ને હાલો હાલો જઈ હા તો હાલો ડબલ પૈસા લઈ જાઓ હા હાલો 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 હાલ હજી કોઈ આવ્યું કેમ નહીં હે બકુલ ભાઈ તો ભોળા લઈને આવ્યા હું હાલો પાલટી આવી ગઈ મેં તે બધી તૈયારી કરી જ રાખી છે એક બે ત્રણ ચાર ને પાંચ ડગલા લાવો બકુલ ભાઈ પૈસા એલા એમ પાંચ ડગલા ને ચાલવાનું આઈન પાવી આવ્યો એ જો મમરા ભાઈ અહીંયા થેલી ફેરવતા છે અને અહીંથી પાંચ ડગલા હાલવાનું છે થેલી અડવી ન જોવે તો ડબલ પૈસા મળશે નકર તમારા પૈસા જાશે આ તો વાંધો નહીં એટલે હો રૂપિયા હાલો પાંચ ડગલા હાલી જાઓ થેલી નો અડે ને એટલે તમને બસો રૂપિયા મળશે આ તો વાંધો નહીં હાલો ભાઈ તો થેલી ફેરવો હા કરો સગડોળ ચાલુ બસો રૂપિયા આવી ગયા બોલો લ્યો ભોળા દાદા બસો રૂપિયા લઈ ગયા ભોળા દાદા તો સાલાક નીકળ્યા હું થેલી નો અડવા દીધી લાવો પૈસા તો લાવો મમરા ભાઈ લાવો તો હો રૂપિયા મારી પાસે છૂટા ના એ સારું અલ્યો ભોળા દાદા અજી ડબલ પૈસા કરવા ના ના હવે ડબલ પૈસા નત કરવા હાલ વાડી આવ્યા દેવી લ્યો બોલો હો રૂપિયા આવ્યા છે તો રાજી થઈ ગયા બોલો યો મને તો એમ હતું આપડા બેય ના ખિસ્સામાં પાંચ પાંચ હજાર રૂપિયા છે ને એ ભોળા દાદા ની લઈ જાહે ભોળા દાદા તો હજી રમી હજી વધારે પૈસા લઈ લેવી ના ના હવે વધારે પૈસા નથી લેવા હો રૂપિયા આવી ગયા હો રૂપિયા ની આખો દી સા પીવું ને તોય ની ખૂટે પણ પાંચસો રૂપિયા આપો ને હજાર રૂપિયા આવી જાય ને તો સા એ કાંક નાસ્તો ખાવા મગાવશું આ ઈ હાચું તારું અલે બકુડા પાંચસો રૂપિયા બકુલ ભાઈ હવે હું પાંચ ડગલા હાલી છું હા તું પાંચ ડગલા હાલ મમરા ભાઈ હું હાલું છું ઉભો રહું ઠેલી ફેરવણ ચાલુ કરી દઉં હમણાં પાછા આવશે હે આ મમતાભાઈ આવે છે એને રમાડવી હું મારા ફાયદા ની વાત કરતા હતા તમારા ડબલ પૈસા જોવે છે હા તો બકુલભાઈ અમથાભાઈ ને સમજાવી દો જવો અમથાભાઈ મમરાભાઈ આ મામા આમ થેલી ફેરવશે તમારે હાલીને અહીંથી અહીંયા પગવાનું છે થેલી અડવી ન જોવે નકર તમારા પૈસા જાહે અને જો થેલી અડ્યા વગર તમે અહીંયા પગી જાઓ તો તમને ડબલ પૈસા મળશે એ વાંધો નહીં આલ્યો હો રૂપિયા હમણે હું અહીંયા પગી જાઉં ને એટલે બસો રૂપિયા ત્યાં રાખજો બસો રૂપિયા આવે ને એટલે મરસુ લેવા વહી જવું છે પણ પેલા અહીંયા પોગો તો ખરા પછી મરસુ લેવું મરસુ લેજો ગોળ લેવો તો ગોળ લેજો મમરા ભાઈ સગડોળ કરો ચાલુ એ હારું હાલો હું હાલવાનું ચાલુ કરું હા ગયા હો રૂપિયા અમતાભાઈ તો પડી ગયા કઈ ભાંગી નાખી અમતાભાઈ આપો હવે પાંચસો રૂપિયા હજાર લઈ જાઓ હવે મારે નથી રમવું દવાખાને લાવવું પડશે એ હારું તો જાઓ મમરા ભાઈ હા પાંચસો રૂપિયા આવ્યા ભાગ પાડી લેવા પાંચસો રૂપિયા હું ભાગ પાડવા પાંચ હજાર ભેગા થાય ને પછી ભાગ પાડી હા તે કામ કરો હું ક્યાં કાકા ને જમરુ કાકા ને એને બોલાવતા હું એ હારું જાઓ હો રૂપિયા લઈને વાડિયા વયાવાનું હતું પાંચસો રૂપિયા દેવરાવ્યા પણ મને એમ હતું બકુલભાઈ ને મમરાભાઈ રોજ આપણને શેતરી જાય આજે આપણે એને શેતરી જઈવી હવે ઈ થોડા શેતરાય હવે નો હું શેતરાય મારી પાસે એક પ્લાન છે તે હુ એ ઓરાવો બાપા પણ યા યા ચા કો હાંભળે એમ નામ કેને એ હારું આપણે પાંચ હજાર રૂપિયા લઈને જઈવી ને દસ હજાર રૂપિયા લઈને હમણાં વયાવી પણ એમ કેમ દસ હજાર રૂપિયા લેવા એ તમારે ટીપણા પાસે ઉભું રહેવાનું અને હું આગભો ઉભો રહીશ એટલે મમરાભાઈ ને બકુલભાઈ ને એમ થાય કે હમણાં હું પાંચ ડગલા હાલીશ ત્યાં તમારે ટીપણા પાસે પાંચ ડગલા હાલી જવાનું એટલે દસ હજાર નો આવી જાય એ હાચું તારું તો પાંચ હજાર રૂપિયા લઈ લો હાલો જાવી હા બ્રહ્મા પણ પાંચ હજાર મારા ખિસ્સામાં પડ્યા છે તો હાલો હાલો દસ હજાર લઈ આવી હાલો મમરાભાઈ સગડોળ કરો સાલુ બકુલભાઈ આવડાના દસ રૂપિયા ડબલ કરવામાં મારો હાથ દુખશે તો પણ એવડે એની પાસે મૂળ દસ દસ રૂપિયા છે તો શું કરશું વાંધો નહીં બીજું હું જમરો હમણાં જો તું દસ ના વીસ રૂપિયા આવી જાય કે નહીં પણ પેલા પાંચ ડગલા તો હાલ વીસ રૂપિયા આવી જાય ને પછી ચાલીસ રૂપિયા લઈ લેવાશે પછી ચાલીસ ના એસી એસી ના એકસો સાઠ પાંચસો રૂપિયા લઈ લેવાશે અને પછી કરિયાનું લેવા વયું જવું છે બોલો યો દસ રૂપિયા માં તો પાંચસો રૂપિયા ના સપના જોવા મીડિયા એ આપણે વાતો નહીં કરવી સગડોળ કરો સાલું એ હારું કોઈ બાપા હે એક થેલીએ તો વાડીએ પગી ગયા
હજીઓ બાકી છું મે 10 રૂપિયા આપેલા છે એ કોઈ વાંધો નહીં હાલો બકુલ બાવ સંગળ કરું ચાલુ હો એ હારું આ જમરો કકાઈ ગયા ગોળી ગાતા ઈ વાડીએ પગી ગયા બકુલ બાવ થેલી દેમ ફેરવું ને એ હજી અમારે રમવું છે બોલ દાદા રમત તો સમય તો પૂરો થઈ ગયો એમ થોડો હલે ઘડીક માં તમે રમત ચાલુ કરો ઘડીક માં રમત બંધ કરી દો અમારે હજી 5000 ના 10000 રૂપિયા લેવાના છે હે 5000 મૂકવો છે તમારે હા મમરાભાઈ હા તો ઘડીક રમત ચાલુ રાખવી આ વાંધો નહીં અલા 5000 રૂપિયા એ વાંધો નહીં બોલ દાદા હા હા મમરાભાઈ સગડોળ કરો ચાલુ એ હારું 10000 આવી ગયા 10000 એક આવી ગયા કેમ બોલે દીધા આઈડિયા હા હા લાવો 10000 રૂપિયા હા આવડે જાજા આમ જાય એને પકડ તો પકડ એ ઉભારો ઉભારો 10000 રૂપિયા તો દેતા દો જો બોલો આપણે 5000 રૂપિયા લઈને વિયા ગયા હા કે 5000 રૂપિયા દેવરાવા